નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજના આ વિડીયો સાથે હું છું કિશન પિંડારિયા. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહત્વના પાકો વિશે વાત કરવાના છીએ કે આવનારા દિવસોમાં એ પાકોની શું પરિસ્થિતિ રહેશે અને એના ભાવ છે એ આવનારા દિવસોમાં કેવા રહેશે, એમાં આપણે વાત કરવાના છીએ. ખાસ કરી અને હજુ કપાસની, મગફળીની, ધાણું, જીરું અને ડુંગળી આ બધા પાકોની મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ. અને આ માહિતી ભેગી કરવામાં ખૂબ જ જાજો મિત્રો સમય લાગેલો છે અને ખૂબ જ જાજી મહેનત પણ લાગેલી છે. તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો અને નીચે કોમેન્ટ પણ કરી દેજો, અને ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ ન કર્યું હોય સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી નાખજો. તો મિત્રો, હવે શરૂઆત કરીએ પહેલાં તો ડુંગળીથી, કે ડુંગળીની આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે. મિત્રો, અત્યારે ડુંગળીની જે પરિસ્થિતિ છે એ જોતા અને જે તારણો મળેલા છે તારણોને જોતા એવું લાગી રહ્યું છે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ આ બધા રાજ્યો છે ત્યાં ડુંગળી છે એની માંગ ખૂબ જ જાજી છે. અને જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું મિત્રો એના કરતાં આ વર્ષે 20% થી પણ વધારે ઉત્પાદન ઓછું થયેલું છે. અને બીજી વસ્તુ કે આવનારા દિવસોમાં ડુંગળીની માંગ પણ થોડીક વધશે અને માવઠાની પણ અસર ડુંગળી ઉપર જોવા મળશે. એટલે આવનારા દિવસોમાં મિત્રો ડુંગળીના ભાવ છે એ ઉપર તો થોડા ઘણા કદાચ જાશે, પણ ભાવ છે એ અત્યારે જે પરિસ્થિતિ છે, અત્યારે જે ભાવ જોવા મળી રહ્યા છે એ સપાટી ઉપર આવનારા દિવસોમાં હજુ છે એ ડુંગળીના ભાવ જોવા મળશે. એના કરતાં નીચા જવાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. એટલે આ પરિસ્થિતિ આવનારા દિવસોમાં ડુંગળીની રહેશે. આગળ વાત કરીએ મિત્રો હવે મગફળીની. મગફળીના વિડીયોમાં મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી કે મગફળીના ભાવ છે એ આવનારા દિવસોમાં ઉપર જવાના તારણો છે એ જોવા મળી રહ્યા અત્યારે નથી. એનું કારણ છે કે જે વિદેશમાં નિકાસ થવાની હતી એ નિકાસ અત્યારે ઠપ પડેલી છે, અને આપણા રાજ્યો અને આપણા દેશની અંદર મગફળીની આ માંગ છે એ લેવાલી ઉપર આધાર રાખે છે. પણ આવનારા દિવસોમાં મિત્રો મગફળીની જો ટૂંકમાં વાત કરીએ તો બહુ જાજો ઉછાળો કે જોવા નહીં મળે. અને અત્યારે બજારની અંદર છે મગફળીની માંગ પણ ધીમે ધીમે ઘટી રહી છે, અને જો આવનારા દિવસોમાં વિદેશમાં નિકાસ થશે જે થવાની હતી અને ઠપ પડેલી છે એ નિકાસ થશે વિદેશમાં તો ભાવ છે એ ચોક્કસ ઉપર જોવા મળશે. નહીતર અત્યારે જે ભાવ છે એ પરિસ્થિતિ ઉપર જ ભાવ રહેશે, ભાવમાં કોઈ જાજો ઉછાળો નહીં આવે. એટલે જે મિત્રો મગફળી કાઢવા માંગતા હોય એ કાઢી શકે. મેં તો ગયા વિડીયોમાં પણ વાત કરી હતી કે મગફળીની પરિસ્થિતિ આવી રીતે રહેશે, અને આ વિડીયોમાં પણ કહું છું કે મિત્રો મગફળીના ભાવ છે એ બહુ જાજા ઉપર જાય એવું બહુ દેખાઈ રહ્યું નથી. અત્યારે જે પરિસ્થિતિ ઉપર મગફળી છે એ જ પરિસ્થિતિ ઉપર મગફળી રહેશે. તો જે મિત્રો મગફળીની નિકાસ કરવા માંગતા હોય અને કાઢવા માંગતા હોય એ કાઢી શકે છે. આગળ વાત કરીએ મિત્રો હવે જીરાની. તો જીરાની વાવેતર છે એ મિત્રો આ વર્ષે રાયડાએ અને રાયે છે. જીરાનું જે ગયા વર્ષોમાં વાવેતર થતું હતું એની જગ્યા હવે ધીમે ધીમે રાયડા અને રાયે લઈ લીધી છે. તો જીરાની માંગ પણ આવનારા દિવસોમાં ખૂબ જ સારી એવી જોવા મળશે, અને આવનારા દિવસોમાં અત્યારે જે જીરાની પરિસ્થિતિ છે, જે ભાવ રહેલા છે એ ભાવ કરતાં પણ થોડા ભાવ વધી શકે. અને આ અત્યારે જે પરિસ્થિતિ છે ભાવની, એ પરિસ્થિતિ ઉપર જીરું હજુ આવનારા દિવસોમાં ઘણો સમય સુધી રહેશે. ભાવ થોડા નીચે જશે મિત્રો પણ એ આવનારા થોડાક દિવસો પછી, પણ અત્યારે છે એ સપાટી એકદમ જે અત્યારે આપણે જોવા મળી રહી છે એ જ સપાટી ઉપર જીરું રહી શકે. તો આ હતી જીરાની માહિતી. હવે મિત્રો ધાણાની વાત કરીએ. ધાણાનું વાવેતર મિત્રો જે હર વર્ષે વાવેતર થાય છે એના કરતા આ વર્ષે 30-40% જેટલું ઓછું વાવેતર થયેલું છે, અને જે ધાણાના વાવેતર કરેલા છે ધાણા ધાણીના એ લોકોને આ વર્ષે ખૂબ જ સારો એવો એ જે વાવેતર ઓછું થયું છે એનો ફાયદો થશે. કારણ કે આવનારા દિવસોમાં ધાણા અને ધાણીની માંગ છે એ ખૂબ જ સારી રહેશે. અત્યારે પણ ખૂબ જ સારી માંગ છે, એના લીધે ભાવ છે એ અત્યારે પણ સારા જોવા મળી રહ્યા છે, અને આવનારા દિવસોમાં પણ મિત્રો ધાણા અને ધાણીની માંગ છે એ અત્યારે છે એવી જ રહેશે. એટલે ભાવ એના પણ થોડા ગબડશે, પણ એ ભાવ છે એ પાછા એકદમ સ્થિર થઈ જશે. અને મિત્રો જે ગયા 5 વર્ષમાં ધાણા અને ધાણીની માંગ નથી થઈ એ માંગ આ વર્ષે જોવા મળી શકશે. એટલે ધાણા અને ધાણીના પણ ભાવ છે એ આવનારા દિવસોમાં સારા જોવા મળશે ગયા વર્ષોની જેમ જ. હવે મિત્રો વાત કરીએ કપાસની, અને કપાસની તો આપણે તમને ખબર જ છે કે આપણે ઘણા સમયથી કપાસની વાત કરતા આવી રહ્યા છીએ, અને અત્યારે પણ આપણે કોમેન્ટ મંગાવી હતી કે કપાસની હવે તમારે વિડીયોની જરૂર છે કે નહીં. તો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે હજુ જરૂર છે. તો હવે આવનારા દિવસોમાં મિત્રો કપાસની વાત કરીએ તો હજુ કપાસના ભાવ છે
એ ઉપર જવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. અને મિત્રો આ ખૂબ સારી બાબત કહેવાય અને આવનારા દિવસોમાં કપાસના ભાવ છે હજુ ઉપર જશે. પણ એક વસ્તુ હું મિત્રો તમને આ વખતના વિડીયોમાં ચેતવવા માંગુ છું કે તમે હવે આવનારા થોડાક જ દિવસો માટે 10-15 દિવસો માટે કપાસમાં ભાવ વધવાની રાહ જુઓ. જો કપાસના ભાવ હવે ઉપર ન જાય તો કપાસના ભાવ આવનારા દિવસોમાં વધે એની રાહ જોવાની આપણે જરૂર નથી. જે મિત્રો કપાસ રાખીને બેઠા છે અને જો સારા ભાવ હજુ ન થાય, આના કરતાં છે એના કરતાં પણ સારા ભાવ ન થાય, તો હવે કપાસમાંથી નીકળી જવું. આવનારા દિવસોમાં કપાસના ભાવ છે એ 10-15 દિવસ માટે રાહ જોવી અને ત્યાર પછી જો કપાસના ભાવ ન ચડે તો અત્યારે જે ભાવ છે એ જ ભાવમાં કપાસ દઈ અને નીકળી જવું. કારણ કે મિત્રો આવનારા દિવસોમાં કપાસના ભાવ ઉપર જવાની સંભાવના પણ રહેલી છે. પણ જે મિત્રો કપાસના ભાવ અત્યારે ઉપર ગયેલા છે એ ભાવ જોતા એવું પણ લાગે છે કે કપાસના ભાવ હવે નીચે પણ આવી શકે. કપાસની માંગ પૂરેપૂરી છે પણ કપાસના ભાવ છે નીચે પણ આવી શકે. તો જે ભાવ અત્યારે છે એ 10-15 દિવસ રાહ જોવી અને જો કપાસના ભાવ ન વધે તો આ જે ભાવ છે એ ભાવમાં કપાસ હવે મિત્રો દઈ દેવો. આપણા ઉપર જે મિત્રો વિશ્વાસ રાખેલો છે એ ખાસ કરી અને આ સૂચનાનું પણ એક મગજમાં રાખે જેથી કરી અને નુકસાન ભોગવવાનો વારો ન આવે. તો મિત્રો આ હતી આવનારા દિવસોમાં આટલા જે બધા પાકોની આપણે વાત કરી એનો સર્વે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપી દેજો, કારણ કે આ સર્વે કાઢવામાં મિત્રો ખૂબ જ મહેનત લાગેલી છે એટલે એક લાઈક જરૂરથી આપી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું એ અવશ્યથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.